દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો હું પોતે એક શિક્ષક છું પણ શિક્ષકની સાથે સાથે ખેડૂત પણ છું એટલે અમુક બાબતો મારે તમારી સાથે શેર કરવી પડે મિત્રો આપણે જે શાકભાજી ખાઈએ છીએ એ શાકભાજીમાં ત્રણ શાકભાજી એવા છે કે જેમાં સૌથી વધારે જંતુનાશક દવા છંટાય છે અને હમણાં જ એલોપેથી સાયન્સ અને એક્સપર્ટોએ જે રિસર્ચ કર્યું એમાં એવું જાણવા મળ્યું કે કેન્સર માટે ઘણા બધા કારણો છે એ કારણો પૈકી એક કારણ આ પેસ્ટિસાઇડ દવા છે જંતુનાશક દવા છે આપણા શરીરમાં જઈ અને સેલ્સને ડેડ કરે છે અત્યારે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી કૂદકે અને ભૂસકે જે કેન્સરના કેસ વધતા જાય છે એની પાછળનું આ કારણ છે અને કદાચ એટલે જ મિત્રો સરકારે ઓર્ગેનિક ખેતી તરફ ઝોક આપ્યો છે અને બજારમાં સિટીમાં તમે જોશો તો મોલ ઉપર ઓર્ગેનિક મોલમાં ઓર્ગેનિક વસ્તુઓ મળતી થઈ ગઈ છે ઓર્ગેનિક પ્રોડક્ટના સ્પેશિયલ સ્ટોર શરૂ થયા છે ભાવ એનો થોડો વધારે હોય છે પણ મિત્રો શરીર માટે ક્યારેય ભાવ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરવો જોઈએ બીજા ખર્ચામાં કાપ મૂકો પણ શરીર પહેલું સૂકતે જાતે ન રહ્યા શરીર માટે પૈસાની કિંમત નથી મિત્રો પૈસા કરતાં શરીર વધારે કિંમતી છે એટલે ઓર્ગેનિક બને ત્યાં સુધી ખાવાનું આપણે રાખીએ હવે ત્રણ જે વસ્તુ છે મિત્રો ત્રણ શાકભાજી બરાબર સમજી લેજો એક છે મરચી મરચીમાં સૌથી વધારે દવા છંટાય છે સેકન્ડ નંબર આવે છે રીંગણ રીંગણમાં છંટાય છે અને ત્રીજું આવે છે ફ્લાવર આ ત્રણમાં સૌથી વધારે જંતુનાશક દવાઓ છંટાય છે મિત્રો એને ખાવું કે ના ખાવું એ તો આપણી મરજી છે આપણા પર આધાર છે પણ મિત્રો ખેડૂતોની પણ એક મજબૂરી હોય છે કે જંતુનાશક દવાઓ અને ફર્ટિલાઇઝર ખાતર જો ના આપવામાં આવે ને તો મિત્રો ઉત્પાદન અડધું થઈ જાય અને અડધું ઉત્પાદન થઈ જાય ને ત્યારે એ બજારમાં ખેડૂતને ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો બૈરો છોરો હોવી યાર ભૂખે મરે એવી પરિસ્થિતિ આવે અને તમે એમાં જુઓ માર્કેટમાં તો એ તો જુગાર અમાર તો કહેવત છે યાર ખેતી થઈ તો ખેતી નહીતર ફજેતી આવી કહેવત છે એટલે જ્યારે માર્કેટ બે જુગાર છે ખેતીએ તો યાર આ વખત શાકભાજીના એટલા બધા ભાવ બેહી ગયા એકદમ ચાર રૂપિયે કિલો ફ્લાવર ચાલી રૂપિયે વીસ કિલો રીંગણ આ પરિસ્થિતિ લોકોએ કંટાળીને મિત્રો રીંગણ ને મરચીને બધું કાઢી નાખ્યું પાક કાઢી નાખ્યું ખોટ ખાઈને પણ આવું આવું ખેડૂતોના માથે આ તકલીફ આવી જાય છે આવી મંદી આવી જાય ને ત્યાં ભયંકર નુકસાન સહન કરવું પડે છે મિત્રો પણ હવે ધીમે ધીમે સરકારે આ જે ઓર્ગેનિક ખેતી જે છે એને પ્રોત્સાહન આપે છે ઓર્ગેનિક જે એના જે કોન્ટ્રાક્ટરો હોય છે એ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરી ઓર્ગેનિક ખેતી કરાવે છે પ્યોર ઓર્ગેનિક ખેતી કરાવે છે ડબલ ભાવ આપે છે એટલે ઓછું ઉત્પાદન થાય અડધું ઉત્પાદન થાય તો એ ખેડૂતોને પોસાય છે મિત્રો બધા ગ્રાહકો જો ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખશે થોડો ઊંચો ભાવ આપીને તો ખેડૂતોને પ્રોત્સાહન મળશે અને ખેડૂતો પણ ધીમે 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 ઓર્ગેનિક ખેતી તરફ વળશે અને સંપૂર્ણપણે એક દિવસે ઓર્ગેનિક ખેતી થઈ જશે મિત્રો પણ એની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તો જ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે બાકી તો ખોટ ખાઈને કોઈ ઓર્ગેનિક ખેતી કરે નહીં મિત્રો ધીમે 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 ઘણા ખેડૂતો ગામડે ગામડે હવે ઓર્ગેનિક ખેતી થવા માંડી છે અને ઓર્ગેનિક ખેતી થશે તો અંતે તો મિત્રો ખેડૂતોને પણ ફાયદો છે ગ્રાહકોને ફાયદો છે આપણી તબિયતને પણ ફાયદો છે એટલે ખાસ આના તરફ જોક આપજો ઓર્ગેનિક ખેતી તરફ ઓર્ગેનિક વસ્તુ વાપરવા તરફ હવે ત્રણ જે મેં વાત કહી મરચી રીંગણ અને ફ્લાવર એમાં મિનિમમ આપણને સાઈડ ઇફેક્ટ થાય એનો રસ્તો બતાવવું બજારમાંથી ફટકડી લઈ આવવાની ફટકડીનો પાવડર કરીને ડબ્બો ભરી લેવાનો ગરમ પાણી કરવાનું ગરમ પાણીમાં તમારે એક ચપટી ફટકડીનો પાવડર નાખી દેવાનો બરાબર ઓગાળી નાખો ઓગાળી નાખ્યા પછી એમાં અડધો કલાક જે તે શાકભાજી નાખી રાખો અંદર મૂકી રાખો ડુબાડી રાખો અને પછી એને બહાર કાઢી અને ચોખ્ખા પાણીથી એને ધોઈ નાખો અને ધોયા પછી ટુવાલથી એને સાફ કરી અને કોરી કરી દો તો મિનિમમ નુકસાન થશે આપણને પેસ્ટિસાઇડનું એટલે ખાસ આ રીતે વાપરવાનો આગ્રહ રાખો મિત્રો મિત્રો કયું છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું અરે નથી બીક કોઈની મણે આ જગતમાં કારણ કે વિચારી વિચારીને ઢગલું ભરું છું અરે વિચારી વિચારીને ડગલું ભરું છું મિત્રો જીવનની અંદર છે ને જ્યારે જીવન જીવીએ ને આપણે સાહીઠ સિત્તેર એંસી વર્ષનું જીવન જ્યારે જીવીએ ને ત્યારે એક એક ડઘલું જ્યારે આપણે ભરીએ ને ત્યારે અંદર બેઠેલા પરમાત્માને પૂછજો અંતર આત્માને પૂછી પૂછીને એક એક ડગલું ભરશો ને મિત્રો તો આ સમાજના કોઈ માણસની તાકાત નથી કુદરતની પણ તાકાત નથી કે તમારી સામે આંગળી કરી શકે મિત્રો આ જે ચાદર લઈને આવ્યા છીએ ને આપણે એ ચાદર ઉપર એક ઢાઘ પડી શકે એ ચાદર ઉપર કાદવ ઉડી શકે એવી કોઈની તાકાત નથી મિત્રો પણ ક્યારે જ્યારે યાર અંતર આત્માને પૂછીને વિચારી વિચારીને ડગલું ભરીશું ને તો એક પણ ખોટું કર્મ નહીં થાય અને એક પણ ખોટું કર્મ નહીં થાય ને તો જીવન મારું ને તમારું દૈવી બની જશે ભગવાનને પણ ગર્વ થશે કે વાહ મારો દીકરો મારા જેવું દૈવી જીવન જીવી અને એને સાર્થક કરી દીધું એટલે કહ્યું છે કે હે માનવ તું માનવ થવ તો ઘણું બીજું તો ના કરી શકીએ મિત્રો પણ માનવી માનવ થાય તો ઘણું છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત